નમસ્તે મિત્રો, હું કૃષ્ણરાજસિંહ જાડેજા આપની સાથે એન કોવિડ-19 એટલે કે નોવેલ કોરોના વાયરસ અને આપણા ઇમ્યુન સિસ્ટમ વિશે રસપ્રદ વાતો કરવા માંગુ છું. કોરોના શબ્દ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ તાજ થાય છે. વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં સૌપ્રથમ ચીનના વુહાન નામના શહેરમાંથી કોરોના વાયરસનો સૌપ્રથમ કેસ સામે આવ્યો. આ વાયરસ સી ફૂડ માર્કેટમાંથી વેચાતા ચામાચીડિયા કે સાપમાંથી આવ્યો હોવાનું મનાય છે, પરંતુ તેના કોઈ પુખ્તા સબૂત નથી. કોરોના વાયરસ વુહાનમાંથી પૂરા ચીનમાં ફેલાતા સમય ન લાગ્યો. ત્યારબાદ વિયેતનામ, જર્મની, થાઇલેન્ડ, જાપાન, અમેરિકા જેવા દેશોમાં ફેલાયો. વુહાન યુનિવર્સિટીમાં ભણતો મૂળ ભારતીય પોતાના વતન કેરળ પરત ફરતા તારીખ 30 જાન્યુઆરી 2020 રોજ ભારતમાં કોરોના વાયરસનો સૌપ્રથમ કેસ સામે આવ્યો. ત્યારબાદ પૂરા ભારતમાં આ વાયરસ ફેલાયો. ચાલો હવે આપણે કોરોના વાયરસ શું છે અને તેના કાર્ય અંગે રસપ્રદ જ્ઞાન પ્રાપ્ત કરીએ. કોરોના વાયરસ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતો નથી. કોરોના વાયરસની મધ્યમાં ડીએનએ હોય છે અને તેના ફરતે પ્રોટીન જોવા મળે છે. તે તાજ જેવા આકારનું આવરણ ધરાવે છે. નિર્જીવ અવસ્થામાં રહેતા કોરોના વાયરસ શરીરમાં પ્રવેશતા સક્રિય થાય છે. કોરોના વાયરસ આંખ, કાન, નાક કે ઘાવના માધ્યમ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ આ વાયરસ શરીરના સેલ્સ સાથે જોડાણ કરે છે. પોતાનામાં રહેલ ડીએનએ સેલમાં ઇન્જેક્ટ કરે છે. આ ડીએનએ સેલમાં રહેલ પ્રોટીન મેળવી સેલના ન્યુક્લિયરમાં રહેલ ડીએનએને નષ્ટ કરી પોતાનું સ્થાન મેળવે છે. આ સાથે સંપૂર્ણ સેલ કોરોના વાયરસના કબજામાં આવી જાય છે. સેલની અંદર જ રહેલ રાઇબોઝોમ ફેક્ટરી મારફતે નવા કોરોના વાયરસ તૈયાર થવા લાગે છે. સેલની મારફતે કોરોના વાયરસ બનતા હોવાથી તેને શોધવા મુશ્કેલ બને છે. કોરોના વાયરસની સંખ્યા સેલ્સમાં વધી જવાથી સેલ્સ નષ્ટ થાય છે. તેમાંથી નીકળતા કોરોના વાયરસ આજુબાજુના સેલ્સને પોતાના કાબૂમાં લે છે. આમ તે પોતાની સંખ્યા વધારતા જાય છે. વાયરસની સંખ્યા વધતા ઇમ્યુન સિસ્ટમને ખ્યાલ આવે છે કે પોતાના શરીરમાં અન્ય કોઈ શરીર પ્રવેશ મેળવ્યો છે. તેનો નષ્ટ કરવા ઇમ્યુન સિસ્ટમ સજ્જ થાય છે. ઇમ્યુન સિસ્ટમ એ શરીરના રક્ષણ કરતા સેલ્સ છે. આ સેલ્સ પોતાના સિસ્ટમ પ્રમાણે કાર્ય કરે છે. ઇમ્યુન સિસ્ટમ એ વાયરસ કે બેક્ટેરિયાથી આપણા શરીરનું રક્ષણ કરે છે. શરીરના દુશ્મનોને નષ્ટ કરવા સૌપ્રથમ ન્યુટ્રોફિલ્સ આક્રમણ કરે છે. વાયરસને જોતા જ તેને ગળી જાય છે અને થોડા સમય પછી મૃત્યુ પામે છે. શરીરનું રક્ષણ કરતા કરતા તે શહીદ થાય છે. વાયરસથી રક્ષા કરવા માઇક્રોફેજ પણ યુદ્ધ મેદાનમાં કૂદી પડે છે. તે વાયરસને ગળી મારી નાખે છે. એક માઇક્રોફેજ 100 વાયરસને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. ન્યુટ્રોફિલ્સ અને માઇક્રોફેજથી બચવા વાયરસ શરીરના સેલમાં છુપાઈ જાય છે, કેમ કે ન્યુટ્રોફિલ્સ અને માઇક્રોફેજિસને પોતાના સેલને નુકસાન પહોંચાડવાની પરમિશન નથી હોતી. સેલમાં છુપાયેલા વાયરસને નષ્ટ કરવા નેચરલ કિલર સેલ્સ મેદાનમાં આવે છે. આ નેચરલ કિલર સેલ આપણા શરીરના એવા સેલ્સને તોડે છે જે ઠીકથી કામ નથી કરતા અથવા કોઈ વાયરસને પોતાની અંદર સમાવેલ હોય છે. નેચરલ કિલર સેલ્સ એવું એટલા માટે કરી કે તે દરેક સેલ પાસે જાય છે અને તે સેલનું યુનિક આઈડી કાર્ડ પૂછે છે. જે સેલ પાસે પોતાનું MSC1 સેલ આઈડી ના હોય તેવા સેલને નષ્ટ કરે છે. જો વાયરસની સંખ્યા વધુ હોય તો આપણું શરીર વાયરસ માટે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરવાનું ચાલુ કરે છે. આમ કરવાથી શરીર ગરમ થાય છે અને જેથી આપણને તાવ આવે છે. વાયરસની સંખ્યા વધતા સ્પેશિયલ ફોર્સ એટલે કે ડેન્ડ્રિટિક સેલને બોલાવવામાં આવે છે. ડેન્ડ્રિટિક સેલ વાયરસના ટુકડા કરી નાખે છે. તે ટુકડાઓ પોતાના શરીર પર લઈ વેલ ટ્રેન ટી ફોર્સ પાસે લાવે છે, જેની સામે કોઈ પણ વાયરસનું ટકવું અશક્ય છે. ટી સેલ્સ આર્મીમાં માત્ર શ્રેષ્ઠ સેલની જ પસંદગી થાય છે. ત્યારબાદ તેની ટ્રેનિંગ થાય છે. ડેન્ડ્રિટિક સેલ વાયરસના સેમ્પલને ટી સેલ્સને દેખાડે છે. ટી સેલ્સ તે સેમ્પલને આધારે પોતાના જેવા ઘણા ટી સેલ્સ બનાવવાનું શરૂ કરી દે. આવા બનેલ ટી સેલ બે પ્રકારના હોય છે, એક મેમરી ટી સેલ્સ અને સાયટોટોક્સિક ટી સેલ. મેમરી ટી સેલ ડાયરેક્ટ હમલામાં ભાગ લેતા નથી. ભવિષ્યમાં જો ફરી આવા વાયરસ શરીરમાં પ્રવેશે તો ઝડપથી તેમનો અંત કરે છે. ટી સેલ્સ મદદ લેવા બી સેલ પાસે જાય છે અને વાયરસના સેમ્પલ બતાવે છે.
તેના પરથી બી સેલ કરોડોની સંખ્યામાં એન્ટીબોડીઝ બનાવે છે. આ એન્ટીબોડીઝ પૂરા શરીરમાં વાયરસને ગોતવાનું કામ શરૂ કરી દે છે. એન્ટીબોડીઝ એ વાય આકારની હોય છે. વાયરસને ગોતીને ટી સેલ્સ તેમજ અન્ય રક્ષકોને સિગ્નલ મોકલે છે. આ સિગ્નલને આધારે ટી સેલ્સ વાયરસને નષ્ટ કરવા પહોંચી જાય છે. આ સિગ્નલ ન્યુટ્રોફિલ્સ અને માઇક્રોફિસિસ પણ સમજતા હોવાથી તે પણ વાયરસનો અંત કરવા આવી પહોંચે છે. આમ ટીમવર્ક દ્વારા બધા વાયરસનો અંત આવે છે.